नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु स्वागत छे सेवक एजुकेशन। आज आपणे धोरण 10 ना चेप्टर 8 मां स्वाध्याय 8.1 पूर्ण करशुं। स्वाध्याय 8.1 मां बे प्रश्न बाकी छे, प्रश्न 10 अने प्रश्न 11। आ વિડીયોમાં આપણે પ્રશ્ન 10 અને પ્રશ્ન 11 પૂર્ણ કરશું। જોઈએ પ્રશ્ન નંબર 10। જો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટકોણ હોય, PR + QR બરાબર 25 સેમી હોય, PQ બરાબર 5 સેમી હોય તો sin P cos P tan P શોધો। તો અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો Q કેટલાનો કીધો? 90। હવે અહીંયા એક કન્ડિશન આપી છે, PR + QR બરાબર 25। હું PR ને કરતા બનાવું, QR પ્લસ છે પેલી સાઈડ જાય તો માઇનસ, તો લખી શકું PR બરાબર 25 માઇનસ QR। હવે જ્યારે 90નો ખૂણો હોય અને કાટકોણ ત્રિકોણ એટલે શું થાય? પાયથાગોરસનો પ્રમેય। તો પાયથાગોરસનો પ્રમેય મૂકું, PR નો સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર + QR નો સ્ક્વેર। હવે અહીંયા PR ની કિંમત આપણને કેટલી મળી? 25 માઇનસ QR, તો PR ની જગ્યાએ મૂકી દીધા 25 માઇનસ QR। PQ કેટલા આપ્યા? 5 PQ 5 QR તેમને તેમ। હવે આપણને બધાને એક નિત્યસમ ખબર છે, એ પ્લસ બીનો વર્ગ હોય તો શું થાય? એ સ્ક્વેર પ્લસ 2AB પ્લસ બી સ્ક્વેર। તે નિત્યસમ પ્રમાણે 25 માઇનસ QR સ્ક્વેરમાં કિંમત મૂકીએ તો 625 માઇનસ 50 QR પ્લસ QR નો સ્ક્વેર બરાબર અહીંયા 5નો વર્ગ 25 QR સ્ક્વેર તેમને તેમ। તો QR સ્ક્વેર QR સ્ક્વેર કેન્સલ, 25 પ્લસ છે પેલી સાઈડ આવે તો માઇનસ, 50 QR માઇનસ છે પેલી સાઈડ આવે તો પ્લસ। 625માંથી 25 જાય તો 600, આ 50 ગુણાકાર છે પેલી સાઈડ આવે તો ભાગાકાર, 600 માઇનસ 600 ભાગ્યા 50 કરો તો 12। QR બરાબર કેટલા મળી ગયા? 12। તેની કિંમત આમાં મૂકું, QR ની જગ્યાએ 12 મૂકી દઉં, 25માંથી 12 જાય તો 13, તો ત્રણેય બાજુનું માપ મળી ગયું। સૌ પ્રથમ હવે સાઇન P ની કિંમત જોવાની છે, તો સાઇન P માટે સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ QR, કર્ણ PR। QR કેટલો આપ્યો? તો કે આપણને 12 અને PR 13, 12ના છેદમાં 13। કોસ P માટે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ PQ, કર્ણ PR, PQ 5, PR 13, 5ના છેદમાં 13। ટેન P માટે સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ QR, પાસેની બાજુ PQ, QRના છેદમાં PQ બરાબર 12ના છેદમાં 5। પ્રશ્ન નંબર 11 શું કીધું છે? વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું। તો કે ટેન એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે, તો વિધાન કેવું આવશે? ખોટું, કારણ કે ટેન એનું મૂલ્ય 1 પણ હોઈ શકે, 1 કરતાં વધુ પણ હોઈ શકે, 1 કરતાં ઓછું પણ હોઈ શકે। એ માપવાળા કોઈ ખૂણા માટે સેક એ બરાબર 12 ના છેદમાં 5 સત્ય છે? હા, તો કે સત્ય છે, કેમ કે સેક માટે સૂત્ર છે કર્ણના છેદમાં 5ની બાજુ। તો કે કર્ણ ઉપર છે એટલે હંમેશા ઉપરની બાજુ મોટી હોય અને છેદ કેવો હોય? નાનો, તો આમાં અંશ મોટો અને છેદ નાનો છે એટલે શક્ય છે। ખૂણા એ માટે કોસેન્ટનું સંસ્થિત રૂપ કોસ એ તરીકે લખાય, ખોટું છે, તો શું લખાશે? કોસેક એ। કોટ અને એનો ગુણાકાર કોટ એ છે? નહીં, ખોટું છે, કોટ અને એનો ગુણાકાર કોટ એ નથી। થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4 ના છેદમાં 3 શક્ય છે? નહીં, શક્ય નથી, કેમ કે સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ હંમેશા સામેની બાજુ કરતાં મોટી હોય એટલે અંશ હંમેશા છેદ કરતાં નાનો આવવો જોઈએ।